ધ્વજવંદન ની વારી આવે એટલે બહેનોને વાત કરે એમ કે બહેનો ધ્વજવંદન કરશે. એવું મહિલા સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ હોય તો ડીસા નગરપાલિકા છે, એના જ ભાગરૂપે આપણે એમને જોયું. અને કદાચ બ્રહ્માજીના પુત્ર રાજા દક્ષજના વંશજ એટલે પ્રજાપતિ સમાજ, અને પ્રજાપતિ સમાજની દીકરી ડીસા નગરની અંદર પ્રથમવાર ધ્વજવંદન કરી રહી છે, અને આપણને સૌને ગર્વ છે. આજનો દિવસ પ્રજાસત્તાક દિવસ એટલે કે આજના દિવસે કાયદો ઘડાયો. કેમ કાયદો ઘડાયો? કે આપણે 1947માં આઝાદ થયા અને અંગ્રેજોના કાયદા ચાલતા હોય એટલે આપણે આપણો કાયદો બનાવ્યો, એને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પણ આઝાદી મળી કે કેટલાય ક્રાંતિકારી વીરોએ દેશ માટે શહીદી આપી ત્યારે આપણને આઝાદી મળી, એટલે જ આ પ્રસંગે આપણે એમને યાદ કરવા જરૂરી બની જાય છે. ચાહે મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ખુદીરામ બોઝ હોય, મંગલ પાંડે હોય, મદનલાલ ધીંગરા હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ભગતસિંહ સુખદેવ કે રાજગુરુ હોય, એ તમામ લોકોને આપણે યાદ કરવા પડે કે હમ દિન ચાર રહે ના રહે તેરા વૈભવ અમર રહેમાં, એવો નારો કહેવા વાળા અસંખ્ય ક્રાંતિકારી વીરોને આપણે આ પ્રસંગે સત સત વંદન કરીએ છીએ. અત્યારે કોઈ આપણે યુદ્ધ લડવા માટે જવાનું નથી, અત્યારે આપણે ગુલામ પણ નથી, અત્યારે લોકશાહીની અંદર આપણે, ભારત લોકશાહી દેશ છે. લોકશાહી એટલે લોકોનું રાજ, લોકો વડે ચાલતું રાજ, લોકો માટેનું રાજ એટલે લોકશાહી. પરંતુ કેટલીક લડાઈઓ લડવાની આપણને બાકી છે. એ લડાઈ હોય તો ગંદકી સામેની લડાઈથી આપણે લડવાનું છે, ભારતને સ્વચ્છ બનાવવા માટેની લડાઈ આપણે લડવાની છે, ભારતને સુંદર બનાવવાની લડાઈ આપણે લડવાની છે. સૌથી મોટી વાત કે સમાજને છિન્ન ભિન્ન કરવા વાળા લોકો સામે આપણે લડાઈ લડવાની છે. કેટલાક લોકોને શાંતિ ગમતી જ નથી, એટલે દેશની અંદર અરાજકતાનું વાતાવરણ, સમાજ સમાજની વચ્ચે ઝઘડા, ધર્મ ધર્મની વચ્ચે ઝઘડાઓના ભેદરેખાઓ કરી અને દેશને અશાંતિના વાતાવરણમાં લઈ જવાનું કામ કરતા હોય એની સામે આપણે લડવાનું છે. મિત્રો, હું કહીશ કે ડીસા નગરપાલિકા જ્યારે કોઈ રોડનું આયોજન કરતી હોય ત્યારે ત્યારે એવું નથી વિચારતી કે આ રોડ ઉપર હિન્દુ ચાલવાનો છે કે મુસ્લિમ ચાલવાનો છે, શીખ ચાલવાનો છે કે ઈસાઈ ચાલવાનો છે. આ રોડ ઉપર ચાલનારો બ્રાહ્મણ હશે કે ક્ષત્રિય હશે, વૈશ્ય હશે કે શૂદ્ર હશે, એ વિચાર્યા વગર સૌનો સાથ સૌના વિકાસથી ચાલનારી પાર્ટી છે, અને તમામ લોકોને એ કામ રોડ કેવી રીતે આવે એનું આયોજન કરતી હોય છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયને પગે ચાલનારી આ પાર્ટી છે. છેવાડાના માનવીને કેવી રીતે વિકાસ મળી શકે, છેવાડાના માનવીને કેવી રીતે આપણે પોતાના હક અપાવી શકીએ એના પગ ઉપર ચાલનારી આ પાર્ટી છે. નરેન્દ્રભાઈના સૂત્રને સાર્થક કરનારી પાર્ટી છે, સૌનો સાથ સૌનો વિકાસને સાથે રાખનારી પાર્ટી છે. ડીસા નગરપાલિકા પોતાના અનેક આયામો સર કરતી હોય તો બધું જ ધ્યાને રાખીને કરતી હોય છે. આ વિસ્તાર માટે એક પ્રાણ પ્રશ્ન હતો, લગભગ બધાના મનમાં હશે જ કે જૈન જાગૃતિ સેન્ટરથી અટકી જ જાય, બરાબર કે નહીં? પણ અહીંથી લઈને લગભગ મને લાગે કે આપણી હદ આવે ત્યાં સુધી આપણે રોડ બનાવી નાખ્યા છે. એ માત્ર ને માત્ર નગર ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાની અંદર સૌ સભ્યો સાથે મળીને એક જ કામ કરતા હોય છે, વિકાસ વિકાસ અને વિકાસ. કામવાદની રાજનીતિ કરે છે, કોમવાદની રાજનીતિ નથી કરતી. એટલા જ માટે કામવાદની રાજનીતિ અને વિકાસવાદની રાજનીતિના લીધે જ તાજેતરની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર ડીસા નગરે 12,000થી વધુ લીડ ડીસા શહેરે આપી છે, અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ચૂંટાયા છે. એમાં મોટો આપનો હાથ છે, વિકાસવાદનો હાથ છે, આપ નગરજનોનો હાથ છે. આ માટે આપ સૌને હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ડીસા નગરપાલિકા દેશ ઉપર જે દેશની સરહદે રક્ષા કરતા હોય
રાત દિવસ જેના લીધે આપણે સલામત છીએ એવા જવાનોને પણ આપણે આ પ્રસંગે યાદ કરવા પડે કે કદાચ આઝાદ તો આપણે 150 વર્ષ ગુલામીમાં રહ્યા પછી આઝાદ થયા, પણ અત્યારે કંઈક ને કંઈક કોઈ પાકિસ્તાન જોડે, ચીન જોડે, બાંગ્લાદેશ જોડે કંઈક ને કંઈક સરહદે આપણી રક્ષા કરતા હોય એવા જવાનોને પણ. એનાથી વિશેષ વાર ડીસા નગરપાલિકાએ બધા જ સભ્યોને સાથે મળીને વાતચીતના અંતે એક વાત કરી કે ડીસા નગરમાં રહેતા બીએસએફના જવાનો હોય, આર્મીના જવાનો હોય, સીઆઈએસએફના જવાનો હોય, આઈટીબીપીના જવાનો હોય કે તમામ આર્મ ફોર્સના જવાનોને અહીંયા જો મિલકત ધારક હોય એ તમામ લોકોને મિલકત વેરામાંથી માફી આપવાનો પણ નિર્ણય ડીસા નગરપાલિકાએ કર્યો છે. ડીસા નગરની અંદર ઘણા લોકો આવતા હોય છે કે સાહેબ એક બેન છે, વિધવા છે, એને દીકરો કમાવનારો નથી, એ દીકરાની ઉંમર નાની છે તો એનો વેરો માફ થશે? આપણે કહીએ નહીં, નિયમોથી આપણે બંધાયેલા છીએ. તો ભારતીય જનતા પાર્ટી શાસિત ડીસા નગરપાલિકાએ સંગઠનને સાથે રાખીને એક વિચાર મૂક્યો અને વિચારના અંતે સૌ કોર્પોરેટરે એવું કીધું કે આપણે વિધવાઓ બહેનોના પણ વેરા માફ કરવા જોઈએ અને નિર્ણય પણ કરી લીધો છે. મિત્રો, નગરપાલિકાનું કામ છે કે નગરની સુખાકારી કેવી રીતે વધે. સૌના મનમાં એક પ્રશ્ન હતો, નગરપાલિકા જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત બોડી બની ત્યારે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એક વિચાર મૂકતા હોય કે ડીસા નગરની અંદર સુંદર ગાર્ડન હોવું જોઈએ, પણ એ માત્ર વિચાર જ રહી જતો હતો. આ ભારતીય જનતા પાર્ટી શાસિત બોડીએ એ વિચારને અમલમાં મૂક્યો. આપણે જ્યાં બેઠા છીએ એના સામેના જ ભાગે, આ વિશ્રામ ગૃહની સામેના જ ભાગે વિશાળ 1,20,000 ફૂટની અંદર ગાર્ડન આવનાર 2 મહિનાની અંદર તૈયાર થવા જઈ રહ્યો છે. આ કામ, આ સ્પીડ એ માત્ર શક્ય બની છે તો સભ્યોના લીધે શક્ય બની છે. જે પણ કોઈ સભ્ય આવે છે અને વિકાસની અંદર પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે, એવી જ રીતે ડીસા નગરની અંદર એક મોટો વિશાળ તળાવ પણ બનવા જઈ રહ્યો છે. એવી જ રીતે આવનારા 1 મહિના પછી દિવ્યાંગ બાળકો માટે બિલ્ડિંગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આપણે કોઈ બાળક મન બુદ્ધિનો પેદા થાય તો કેવી વિડંબણાઓ હોય છે એક માતા અને પિતાને જ ખબર પડતી હોય, પરિવારને જ ખબર પડતી હોય છે. એના માટેની કોઈ સ્કૂલમાં કોઈ એડમિશન ના આપતું હોય છે, એના માટેના કોઈ ડે કેર સેન્ટર નથી હોતા. એ ડે કેર સેન્ટર ચલાવવાનું કામ, એ બિલ્ડિંગ બનાવવાનું કામ ડીસા નગરપાલિકાએ નક્કી કર્યું. એ બિલ્ડિંગ પણ તૈયાર થઈ ગઈ છે, આવનાર 1 મહિનાની અંદર એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એવી જ રીતે ડીસા નગરની અંદર રાજપુર રોડ ઉપર 2 મોટા પ્રોજેક્ટો આવી રહ્યા છે. એક છે સોલર પાર્ક અને એક છે ગાર્ડન, બીજો ગાર્ડન. એવો ને એવો 4 એકરની અંદર એક બીજો ગાર્ડન બનવા જઈ રહ્યો છે. ડીસા નગરપાલિકાના બાંધકામ શાખાએ અને દબાણ શાખા ખૂબ સારી રીતે એમાં કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર એ ગાર્ડન બનવા જઈ રહ્યું છે અને સોલર પાર્ક થકી આખું ડીસા સોલરથી ચાલશે. તમામ બોર, ટ્યુબવેલ, સ્ટ્રીટ લાઇટો તમામ સોલરથી ચાલશે અને એ સોલર પાર્ક ઉભો કરવાની અંદર ભારતની પહેલી નગરપાલિકા ડીસા નગરપાલિકાને ગૌરવ મળવાનું છે. એવી જ રીતે ડીસા નગરપાલિકા કઠિન નિર્ણયો પણ લેવા જઈ રહી છે. ડીસા નગરપાલિકા વોટર મીટર લાવવાની પણ યોજના બનાવી છે, એટલે પાણીની ઉપર મીટર હશે. અમારે ઘણા સભ્યો, મોતીલાલ જેવા સભ્યો આવીને કહેતા હોય કે પાણીનો વેડફાડ ખૂબ થાય, કેમ કંઈ કરતા નથી, પણ કેટલાને જઈને રોકીએ. તો એના માટેનું પણ સુચારુ આયોજન ડીસા નગરપાલિકાએ કર્યું છે, એ પાણીની ઉપર મીટર લગાવવાનું કામ કર્યું છે, જે આવનારા સમયની અંદર આપણી વર્ષો પછીની પેઢીઓને પાણી મળ્યું રહે એના માટેનું પણ આયોજન ડીસા નગરપાલિકાએ કર્યું છે. એના સિવાયનો અનેક કામો એક 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 પછી ગણાઈએ તો બધા જ કામો એવા કામો કે વિશ્વના દેશોને જે મળે એ સુવિધાઓ ડીસાને મળે એ પ્રકારનું કામ આપણે ડીસા નગરપાલિકા દ્વારા જઈ રહ્યું છે. એક બીજું મોટું કામ, ડીસાને તમામ ઘરોને ડિજિટલ એડ્રેસ મળવા જઈ રહ્યા છે. કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે, આપણા ઘરે એક ટેગ લાગેલું હશે, એ મહેમાનને માત્ર ને માત્ર એ લિંક શેર કરી દેવાની, SMS કરી દેવાનો. એને એ મહેમાન તમારા ઘરે આવીને ઊભો રહેશે અને કોઈને એડ્રેસ પૂછવાની જરૂર નથી.
એની સાથે સાથે અત્યારે એવા પ્રશ્નો હશે કે ઓળખાણ હોય એના કામ નગરપાલિકામાં થાય, એવું પહેલા હતું 2 વર્ષ પહેલા. કઈ ફરિયાદ હોય તો નોંધાવવા માટે કે નગરપાલિકા જ જવું પડે, એની જગ્યાએ આ જે ઘરે ટેગ લાગેલો હશે તમારો મોબાઈલ માત્ર અડાડશો તો એ કમ્પ્લેન સિસ્ટમ ખુલી જશે. એમાં માત્ર આપણે કમ્પ્લેન લખવાની છે, પાણી નથી આવ્યું, કચરાની ગાડી નથી આવી, કે જે પણ કોઈ કમ્પ્લેન હોય, એડ્રેસ આપવાની જરૂર નથી. ઘરે બેઠા દરેક જણા પોતાની કમ્પ્લેન નોંધાવી શકે એ પ્રકારનું સુચારુ આયોજન ડીસા નગરપાલિકાએ કર્યું છે. એની અંદર પણ ડીસા નગરપાલિકા ભારતની પહેલી નગરપાલિકા ઉભરીને આવશે. અનેક એવા કામો કે વિશ્વ કક્ષાના દેશોને જે સુખ સુવિધાઓ મળે એ આપણા શહેરને મળે, એના માટે આપણે તો જે અત્યારે વ્યવસ્થા છે એમાંથી જ કંઈક ને કંઈક કરી શકીએ. તો ડીસા નગરપાલિકાએ વિચાર્યું કે એક નવા નગરની સ્થાપના થાય, એક નવા નગરની સ્થાપના થાય કે જ્યાં પહેલેથી સુખ સુવિધાઓ, રોડ, પાણી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, ગેસની લાઈન, આ લાઇટો પણ અંડરગ્રાઉન્ડ હોય, એ તમામ પ્રકારની સુખ સુવિધાઓ વાળું શહેર 450 એકર ની અંદર ઊભું કરવા જઈ રહ્યું છે, જે પણ ડીસા નગરને એક મોટી ઓળખ આપવાનું બનવાનું છે. એ આપણાથી લગભગ આ પાછળના જ ભાગે આ ટાપે શોરૂમથી લઈ અને ગોવર્ધન પાર્ક સુધી એ તમામ લોકોને આનો ફાયદો મળવાનો છે. એ સિટી, નવી સિટી ત્યાં બનવા જઈ રહી છે. એ બનવાની અંદર ઘણો સમય લાગવાનો છે, લગભગ 1-1.5 વર્ષ સમય લાગવાનો છે. અને લોકોને કેવી રીતે સારી સુવિધા મળે હંમેશા ડીસા નગરપાલિકા એના તરફ જ વિચારતી હોય છે. આ બધું જ શક્ય બન્યું છે 2 વર્ષની અંદર મિત્રો. પણ એટલા માટે ખાસ શક્ય બન્યું છે કે ડીસા નગરપાલિકાના કર્મચારીઓનો પૂરેપૂરો સાથ સહકાર રહ્યો છે, એટલે જ આ ડીસા નગરને આપણે સ્વચ્છ અને સુંદર બનાવી શક્યા છીએ. હું વિશેષ રૂપની અંદર ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓનો પણ ખૂબ આભારી છું. મિત્રો, અત્યારે જાતિ જાતિ વચ્ચે લડાવવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. હમણાં એક તાજેતરની અંદર શેરપુરાની ઘટના બની, દલિતોને પોતાનો હક મળવો જોઈએ એ વાત લઈને ચાલ્યા, પરંતુ મારે આ ખુલ્લા મંચથી એક વાત કરવી છે કે દલિતો પણ સમાજનું એક અભિન્ન અંગ છે. વર્ષો જૂની એક માંગણી ડીસા નગરપાલિકાની અંદર કે દલિતો સફાઈ કામદારોને કાયમ કરવાની બાબત હોય તો ઘણા સમયથી અટકીને પડી હતી. ગુજરાત સરકારની અંદર રજૂઆત કરવા કરતા આજે આપણે મુકામે પહોંચ્યા છીએ કે ઘણા સમય પછી 59 જેવા કર્મચારીઓ, દલિત કર્મચારીઓ, સફાઈ કામદારોને આપણે રેગ્યુલર કરવાનું કામ આ ટૂંક સમયની અંદર પૂરું કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, મારું કેવું એમ છે કે અસ્પૃશ્યતાની લડાઈ માત્ર ને માત્ર કેટલાક લોકો જાતિવાદના નામે ભડકાવવાનું કામ કરતા હોય છે. એ સમાજનું અભિન્ન અંગ છે, એમને પણ પોતાનો હક મળવો જ જોઈએ, મળી પણ રહ્યો છે. પણ કેટલાક લોકો ભડકાઈને કેવી રીતે શાંતિનું વાતાવરણ ઢળવાનું કામ કરતા હોય ત્યારે નગરજનોએ સમજવાની જરૂર છે કે આવા લોકોથી આપણે કેવી રીતે દૂર રહીએ, એમને ઓળખવા પણ આપણે જરૂરી છે. આપ સૌ મોટી સંખ્યાની અંદર 69માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે સૌ આ ઉત્સવની અંદર આપે ભાગ લીધો એ બદલ આપ સૌનો, નગરજનોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. આપ સૌ મોટી સંખ્યાની અંદર આયા, અમને બોલાવ્યા અને અમને ઉદબોધન કરવાનું મોકો જે મળ્યો છે એ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.